હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય વિજ્ઞાનના આજના પિરિયડમાં આપણે આગળના પિરિયડમાં આપેલા હોમવર્કના જવાબોની ચકાસણી કરીશું આગળના પિરિયડમાં તમને પાઠ સાત પ્રશ્ન નંબર સાત અને પ્રશ્ન નંબર આઠ સ્વાપોથીમાં પૂર્ણ કરવા આપેલ હતો તો સૌ પ્રથમ આપણે એ જવાબોને ચેક કરીશું તો દરેક જણા પોતાની શ્વાપોથી ખોલશે અને મારી સાથે તેમ તમે લખેલા જવાબોને ચેક કરતા જશો તો સ્વાપોથી પાઠ સાત પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેમાં પ્રથમ પ્રશ્ન છે છોડની આકૃતિ દોરી તેના મુખ્ય ભાગો દર્શાવો જે આકૃતિ તમારે પાઠ્યપુસ્તકમાંથી સાત પોઈન્ટ એકની આકૃતિ છે જે બાવનમાં પેજ ઉપર છે એ અહીંયા દોરવાની છે તમે દરેકે દોરેલી જશે તો તે તેની સાથે સરખાવી લેશો કઈ આકૃતિ જોવાની સાત પોઈન્ટ એક પાઠ્યપુસ્તક પેજ નંબર બાવન પ્રશ્ન નંબર બે પર્ણની આકૃતિમાં તેના ભાગો દર્શાવો અને દરેક વિશે ટૂંકમાં લખો તો પર્ણના મુખ્ય બે ભાગ છે નંબર એક પર્ણદંડ અને નંબર બે પર્ણપત્ર જેમાં નંબર એક પર્ણદંડ તો કે પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તેને પર્ણદંડ કહે છે એટલે નીચેની દાંડી ન્યા એરો છે ત્યાં તમારે લખવાનું પર્ણદંડ ત્યાર પછી છે પર્ણપત્ર તો કે પર્ણના લીલા અને પહોળા ભાગને પર્ણપત્ર કહે છે તે પર્ણનો મુખ્ય ભાગ છે એટલે કે આખું પાંદડું જેને કહેવાય પર્ણપત્ર ન્યા એરો કરેલો છે ત્યાં તમારે લખવાનું પર્ણપત્ર આ ઉપરાંત પર્ણની ઉપરની નસો જેવી રેખાઓને શિરા કહે છે અને પર્ણની મધ્યમાં આવેલી જાડી શિરાને શિરા કહે છે આ વચ્ચેની જાડી લીટી છે ન્યા એરો છે ત્યાં લખવાનું શિરા અને નાની નાની લીટીઓ છે ન્યા એરોમાં લખવાનું શિરા પ્રકાંડના સામાન્ય કાર્યો જણાવો નંબર એક તે વનસ્પતિને ટટ્ટાર રહેવા માટે આધાર આપે છે નંબર બે તે પર્ણોને સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે ફેલાવે છે નંબર તે મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારો પ્રકાંડની શાખાઓ અને પર્ણ તરફ વહન કરે છે નંબર ચાર તે પર્ણ દ્વારા તૈયાર થયેલા ખોરાકનું અનવાહક પેશી દ્વારા વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન કરે છે પ્રશ્ન નંબર ચાર પર્ણના સામાન્ય કાર્યો જણાવો નંબર એક તે શ્વસન ક્રિયા કરે છે નંબર બે તે બાષ્પોત્સર્જનની ક્રિયા કરી વધારાના પાણીને બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે નંબર ત્રણ તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક બનાવે છે પ્રશ્ન નંબર પાંચ મૂળના સામાન્ય કાર્યો જણાવો નંબર એક તે વનસ્પતિને જમીન સાથે ઝકડી રાખે છે નંબર બે તે જમીનમાં રહેલા પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે પ્રશ્ન નંબર છ વનસ્પતિમાં પર્ણનો રંગ શા માટે લીલો હોય છે તો વનસ્પતિમાં પર્ણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને સ્ટાર્ચ રૂપે ખોરાક બનાવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ પર્ણમાં હોય છે હરિતદ્રવ્યનો રંગ લીલો હોય છે આથી પર્ણનો રંગ લીલો હોય છે પ્રશ્ન નંબર સાત પૂંકેસરની આકૃતિમાં તેના ભાગો દર્શાવો અને દરેક ભાગ વિશે ટૂંકમાં લખો જેમાં પૂંકેસર કરીને તે પુષ્પનું નર પ્રજનન અંગ છે પુષ્પને એક કરતાં વધારે પુંકેસર હોય છે તે દલપત્રની અંદરની બાજુએ આવેલો ભાગ છે તેના મુખ્ય બે ભાગ છે નંબર એક પરાગાશય અને નંબર બે તંતુ સૌથી ઉપરના ભાગનો એરો છે ત્યાં પરાગાશય લખવાનું અને નીચે એરો છે ત્યાં તંતુ પુંકેસરની ટોચ પર આવેલા કોથળી જેવા ભાગને પરાગાશય કહે છે અને પરાગાશયમાં પરાગ ઉત્પન્ન થાય છે પૂંકેસરના દાંડી જેવા ભાગને તંતુ કહે છે પ્રશ્ન નંબર આઠ શ્રી આકૃતિમાં તેના ભાગો દર્શાવો દરેક ભાગ વિશે ટૂંકમાં લખો તો શ્રી તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે તે દલપત્રની અંદરની બાજુએ આવેલું હોય છે સ્ત્રી મુખ્ય ત્રણ ભાગ છે નંબર એક પરાગાસન નંબર બે પરાગ વાહિની અને નંબર ત્રણ બીજાશય સૌથી ઉપરના ભાગે દર્શાવવાનું પરાગાસન નીચે પરાગવાહિની અને એનાથી નીચે બીજાશય સ્ત્રી કેસરની ઉપરની ટોચના ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે પરાગાસનની નીચે આવેલી નળી જેવી રચનાને વાહિની કહે છે સ્ત્રી કેસરના સૌથી નીચેના શંકુ આકારના ફૂલેલા ભાગને બીજાશય કહે છે બીજા મણકા જેવા જેવા નાના દાણા ભાગ જોવા મળે છે તેને અંડક એટલે કે બીજાંડ કહે છે પ્રશ્ન નંબર આઠ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો એમાં નંબર એક ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે તો એમાં નંબર એક ઘટાદાર વૃક્ષ નીચે આપણને સૂર્યનો તડકો લાગતો નથી નંબર બે વળી વૃક્ષના પર્ણો તેમની સપાટી પર આવેલા છિદ્રોમાંથી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાનું પાણી બાષ્પરૂપે વાતાવરણમાં ઠાલવે છે નંબર ત્રણ પરિણામે આસપાસનું વાતાવરણ ઠંડુ રહે છે તેથી ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે નંબર બે પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે એમાં જવાબમાં નંબર એક વનસ્પતિ તેના પર્ણમાં રહેલા હરિત દ્રવ્યની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક તૈયાર કરે છે નંબર બે આમ વનસ્પતિની ખોરાક તૈયાર કરવાની ક્રિયા પર્ણમાં થાય છે આથી પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે પ્રશ્ન નંબર ત્રણ કેટલાક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે જવાબમાં નંબર એક રંગીન અને સુગંધીદાર પુષ્પો કીટકોને આકર્ષે છે નંબર બે કીટકો પુષ્પ પર બેસે ત્યારે પરાગ્રજ તેમના શરીરને ચોંટે છે નંબર ત્રણ કીટકો બીજા પુષ્પ પર બેસે ત્યારે પરાગ્રજ બીજા પુષ્પના સ્ત્રી કેસર પર પડે છે આમ કીટકો દ્વારા પરાગનયન થાય છે કીટકો દ્વારા પરાગનયન થઈ શકે તે માટે પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે અહીંયા હોમવર્કના જવાબોની ચકાસણી પૂર્ણ થાય છે આ ઉપરાંત તમારે આજના હોમવર્કમાં સ્વાપોથીમાં પાઠ સાત પ્રશ્ન નવથી બારના જવાબો પૂર્ણ કરવાના રહેશે જેના જવાબોની ચકાસણી આપણે આગળના પીરિયડમાં કરીશું